હાલો મિત્રો, આજે છે ને ફળિયામાં થોડાક બ્લોક પાથરવાના છે ઘરના, એટલે બ્લોકની નીચે આપણે આ પણ્યો હોય, અમારે અહીંયા ગામડામાં પણ્યો કે પણ આ રેત હોય, એ રેત નીચે નાખવાથી બ્લોકનું લેવલ અને બ્લોકની વચ્ચે પણ નાખવાનું હોય છે પણ્યો, એટલે ફિટિંગ સારું થાય. એટલે અમે આજે પણ્યો ભરવા આવ્યા ને, હમણાં આપણે ઘરે જઈને બ્લોક ફિટ કરવાના છે, એનો આજે આખો વિડીયો બનાવવાનો છે. હજી કાંઈ વરસાદ આવતો નથી એટલે આપણે આ કામ બાકી છે એ કરી નાખીએ. બ્લોક આપણે ભાવનગરથી લાવેલા છીએ, તો જોતા રહેજો અમારો આખો વિડીયો. હાલો ભાઈ, આપણે પૈણો ભરીને એટલે કે રેતી ભરીને આવી ગયા ઘરે, અને હવે ડેલાની અંદર જઈ અને આપણે બ્લોક પાથરવાના છે. જો અમારે છે ને બેનડીઓ એટલે કે પૂર્વી બેન ને મીરા બેન, પહેલાં જૂના બ્લોક હતા. મીરા, પહેલો બ્લોક દેખાય, જુઓ આ ટાઈપના બ્લોક આપણે પાથરવાના છે ને. અત્યારે હાલમાં છે ને આ થોડાક પાથરેલા તે કાઢી નાખવા, એટલે લાગટ આમ આ રીતના આખા ફળિયામાં કરવાના છે. તો જુઓ અમારે બેન છે આ બધા બ્લોક કાઢીને એક વાર ફગાવી નાખે છે હમણાં, પછી આપણે જરૂર પડશે ને ત્યારે આને તે પાથરી દેવું ફળિયામાં, એટલે ગારો ન થાય અને ચોમાસામાં કોઈ પગ બગડે કે કોઈ લપસે નહીં અને ગંદુ ન થાય, એ માટે આપણે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલો ભાઈ, બ્લોકનું કામ આપણે ચાલુ કરી દીધું. ચોમાસામાં મિત્રો છે ને ગારો બહુ થાય, બધા લપસી પડે, નિહાળે ખોદી આવે. થોડાક બ્લોક છે ને છોટાડી દીધી, બરોબર છે ને. આપડે ગાડી ગ્રીન લાવ્યા છીએ લાંબો બ્લોક લાઈટ પર કરું
હાલો મિત્રો, જો આપણે આ કામ શરૂ કરી દીધું બ્લોક નાખવાનું, અને આ બ્લોક છે ને ભાવનગર થી આપણે લાવેલા હતા, ગાટી ભરી બેસર પદાર્થ જેવું છે, એટલે આ ફળિયામાં થઈ રહી છે, અને અહીંથી છે ને ચોમાસામાં ગારો ન થાય એ માટે મિત્રો, તો આપણે છે ને વ્યવસ્થિત હજી ઘણું કામ બાકી છે ડેવલપ કરવાનું, અને આમનો છે ને તમે તમારો વિડીયો પૂરેપૂરો જોજો, આપણે વિગેરે વિગેરે કામ કરતા હોઈએ છીએ, ખેતીનું પછી વાહનનું અને આપણી પોતાની જાતે જ કરવાનું ભાઈ, બ્લોક લગાડી દઈએ, અને આ અમારે બાળકો વંશભાઈ છે એ પણ મદદ કરે, મીરાબેન પુરીબેન, બાળકોનું કામ અમારે બહુ સારું અત્યારમાં દારૂમાં પુણ્ય ભરવા ગયા હતા, ગાડી ગયો તમે નાખી ને તો જેવલ સારું આવે, વરસાદની તૈયારી છે, અને ક્યારેક ગગડાટ ને ગગડાટ થાય, ક્યારેક વીજળી રાતે થાય, પણ આવતો નથી, કપાઈસા સોપાતા સોપાઈ ગયા પોરા ખેતરમાં, હવે હજી વરસાદ નથી આવ્યો ત્યાં સુધી વાંધો નહીં, પણ થોડોક આવીને બીજો જાય ટહા મળી જાય એવું ન થાય તો સારું, પણ એની કોઈ ચિંતા નથી, આપણે કૂવો છે એટલે જો ઉગી જાય પછી તો કૂવાના પાણીથી ભાઈ દે હું આપણે તું તારે, અને આ બ્લોક નાખવાનું કામ ભાઈ અમારે બે થી ત્રણ કલાક હાલવાનું છે, આ બધું તો તમને વિડીયામાં આખો વિડીયો તો બહુ લાંબો થઈ રહે, પણ થોડો થોડો કરીને આપણે 10-12 મિનિટનો વિડીયો બનાવીશું, અને તમે કોઈ કોઈ આવી રીતે બ્લોક પાથરા છે તમારા મકાનના ફળિયામાં એ તમે જણાવજો, વિડીયો ગમે તો લાઈક શેર કરજો, આ તો આપણું તો આવું બધી આવીને આવી ધમાલ હાલતી હોય નોખી નોખી, બધી આ નોખા નોખા પ્રકારના અમે વિડીયા તમને બતાવતા હોઈએ, તો પાણી પી લઈએ હવે, હવે પાછું કામ સારું કરી દઈએ, અમુક અને કોઈને બ્લોક આવી રીતે પાથરવા હોય, પાથરતા ન આવડતા હોય તો આપણે મદદ કરવા આવીશું, પાછા હા એ કહેતો ભણતરી, હા બાયગામ વાળા કહેતો આપણે મદદ કરાવવા આવીશું, મદદ જ હો, આમ કોઈ પૈસા પૈસા નથી લેવાના આપણા, એ તો મિત્ર હોય ને તમે બ્લોક લાવો ને એમ થાય કે આપણને હિંસા ગોઠવતા નહીં આવડે, તો ગમે એ પ્રકારના તમે બ્લોક લાવીશો આપણે ફળિયા તમને ગોઠવવા આવીશું, બરોબર, અમને ફોન કરજો અથવા કોમેન્ટ કરજો મીડિયામાં, આપણે એવી મદદ કરીશું તમને મુજાતાની, હા તો હવે મિત્રો આ બ્લોકનું કામ ચાલુ છે, અને અમારા અહીંયા કેમેરામેન નીલુભાઈ પણ પધારેલ છે, અને અમારા મુરુખભી વડેલ એવા અમારા ભવાનભાઈને તમે અવારનવાર વિડીયોમાં જોતા છો, અમારા ભવાનભાઈ છે ને એ અમારા એક પ્રખર લોક સાહિત્યકાર કહી શકું તો કહેવાય, એને યાદશક્તિ બહુ અદ્ભુત છે, વાર્તા લોક સાહિત્યમાં એને પહેલેથી રસ છે, અને અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું, મેં બનાવી વાતે કરી લીધી કે ભવાનભાઈ એટલે અમારા ગામનું કયું પાત્ર હતા, એ તો કે સારામાં સારા એક વેશભૂષા બદલતા અમારા રાજ અવગણના નાટક ની અંદર, એ તો તમને અગાઉ વાત કરી હતી, પણ હવે એક અમારા વડીલ છે અમને બહુ મજા આવે એ આવે એટલે, અહીંયા બજારમાં નીચે રહ્યા એટલે ક્યાંક કોઈ પરિવારને ત્યાં બેસવા ગયેલ હતા, અને અમે એમને અહીંયા ઘરે આવવાનું કીધું એટલે આવ્યા, હવે થોડી વારમાં શા પાણી બનાવવાના છે એ પણ તમને બતાવીશું,
હાલો મિત્રો, જવા સવારથી મત્તા થામી ને આ લગભગ બે બરાસ જેટલા બ્લોક પથરાણા. અને ભાઈ, આજે આ બફારો એટલે કે ગરમી, વરસાદ આવતો આવતો રહી જાય ને વરસાદ આવવું ન આવવું, આવવું ન આવવું એવો વિચાર કરે છે. અને આ ભાઈ લાંબા લહ થઈ ગયા ભાઈ, આ બે ચાર કલાક કામ કર્યું ને ભાઈ કેટલા દહેક તો ખોરા ખાતા છે આ બ્લોકના કામમાં. પણ મિત્રો, આ ઉનાળો અને આ ચોમાસાનો બફારો છે ને, અને આ બાળકોના કામ જુઓ તમે, આ બધા બાળકો મારી વારે આવ્યા. અમારી શેરીના બાળકો છે, અમારા પિનલભાઈ, વંશભાઈ અને અમારા આશીષભાઈ, પછી અમારા અમારા યુવરાજભાઈ, મીરાબેન, પછી યુવી અમારે, પછી અમારી ધ્રુવીબેન, આ બધા બાળકો છે ને એ ઉડાડોમાં તમે આ મારા ફળિયામાં બ્લોક પથરાવવા માટે આવ્યા. અને એમાં એમ છે કે બાળકોને આપણે મોજ કરાવી દેવાની છે. ગમે ત્યારે અહીંયા અમારે નાનું હુનું અમારે કાંઈ મિષ્ટાન બનાવ્યું હોય તો બધા બાળકોને અમે સાથે બેસીને જમીએ. આ બાળકો મારી શેરીના બાળકો એટલે મારા બાળકો એમ સમજીને તમે અહીંયા રહીએ છીએ. એટલે તો જો ભાઈ, આ બાળકો રાજી હોય ને તો ભાઈ આપણો ભગવાન રાજી હોય, બાળકમાં ભગવાન વસેલો છે. એટલે મિત્રો, હવે છે ને અહીંયા અમારે બ્લોક પૂરો કરી દેવો, લાંબા લહ થઈ ગયા. અને હવે થોડાક બ્લોક લઈને તો એ કાલ પાથરવાના છે. આજ અમે થાકી ગયા છીએ એટલે હવે અમારો વિડીયો પૂરો કરીએ. નમસ્કાર, આવજો, રામ રામ. ફોટો તો કેમેરો ઓલો વિડીયો બંધ.